ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદી અનુશ્રવા અને માનનીય શ્રી આઈડી પટેલ સાહેબ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છ અને માનનીય શ્રી બી એન પટેલ સાહેબ સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના આદેશ ભુજ મુકામે યોજવામાં આવેલ શીતળા સાતમ અને જન્માષ્ટમીના લોકમેળામાં ભુજ તાલુકા અને આજુબાજુના અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં આવતા નાગરિકોને કાનૂની સેવા અને સલાહ તથા માર્ગદર્શન મળી રહે તેમજ કાનૂની જાગૃતિનો બહોળો પ્રચાર અને પ્રસાર થાય તે માટે કાનૂની જાગૃતિ મેળા સ્ટોલ તારીખ 23/8/2019 અને તારીખ 24/8/2019 રોજ સવારે 9 કલાકથી રાત્રિના 9 કલાક સુધી યોજવામાં આવેલ છે. આ મેળા સ્ટોલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા દિલ્હી દ્વારા અમલમાં લાવવામાં આવેલ વિવિધ યોજનાઓ, વિનામૂલ્ય કાનૂની સેવા અને સહાયની યોજના, મીડિએશન સેન્ટર એટલે કે સમાધાન કેન્દ્ર, લોક અદાલતના લાભ, સ્ત્રીઓ, બાળકો અને સિનિયર સિટીઝન્સના અધિકારો વિશેની માહિતીનો પ્રચાર પ્રસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છ દ્વારા કરવામાં આવશે. આ મેળા સ્ટોલને સફળ બનાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના પેરાલીગલ વોલન્ટિયર સ્ત્રીઓ તેમજ માનવજ્યોત સંસ્થા અને કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થાના વોલન્ટિયર સ્ત્રીઓનો સાથ સહકાર મળેલ છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરપર્સન શ્રી આઈડી પટેલ સાહેબ જેઓ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ભુજના માર્ગદર્શન હેઠળ આ મેળામાં લોકોને કાયદાની જાગૃતિ એટલે કે કાનૂની સહાય કાયદા દ્વારા આપવામાં આવે છે. જે બંધારણીય હકો ગરીબોને ન્યાયથી વંચિત રહેતા લોકોને કાનૂન તરફથી કેવી સેવા આપવામાં આવે છે એ જાગૃતિ કરવા માટે આ સ્ટોલનું આયોજન આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા કરવામાં આવેલ છે. આનો ખાસ ઉદ્દેશ લોકોમાં જાગૃતિ આવે, લોકો કાનૂની સહાયથી ગવર્મેન્ટની વિવિધ સરકારી સ્કીમોની માહિતી એમને અહીંયા જ મળી રહે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. લોકોને જે પોતાના અધિકારો છે એ અધિકારો કેવા પ્રકારના કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવી છે એ અધિકારો વિશે અહીંયા એમને માહિતી મળી જશે, જેથી એ પોતાના અધિકારનો ઉપયોગ જ્યારે કરવો હોય ત્યારે એ કરી શકશે. ગરીબ લોકો કે જેને ન્યાય મેળવવા માટે આર્થિક રીતે તત્પર નથી હોતા એવા લોકોને કાનૂન દ્વારા સહાય આપવામાં આવે છે. એવા લોકોને, ન્યાયથી વંચિત રહી જનારા લોકોને આ સ્ટોલ દ્વારા જાગૃતિના કાર્યક્રમ કરવાનો આ ઉદ્દેશ છે.